नमस्ते विद्यार्थी मित्रों, सज्जानंद विद्यालय नवा नरोड़ा द्वारा डिजिटल अभ्यास श्रेणी में आप सौनू हार्दिक स्वागत है। आज आप धोरण 7 विषय विज्ञान नो अभ्यास करीशु। विज्ञानी अंदर आप पाठ 10 सजीवों में श्वसन एम आप 10.2 सुधीनों अभ्यास करेलो। आज आप प्रवृत्ति 10.3 નો અભ્યાસ કરીશું। એ પહેલા મિત્રો આપણે એક પ્રશ્નનો જવાબ મેળવવાનો બાકી હતો કે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે, શું તમારા શરીરનું પૂરતો ઓક્સિજન મળે છે? તો મિત્રો જ્યારે આપણે સુસ્તી અનુભવીએ છીએ ત્યારે આપણો શ્વસન દર ઘટે છે, એ દરમિયાન આપણને પૂરતો ઓક્સિજન મળતો નથી। હવે અહીંયા પ્રવૃત્તિ 10.3 આપેલી છે, એની અંદર આકૃતિ 10.3 માં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી પ્રવૃત્તિઓ આપેલી છે। એ પહેલા અહીંયા પહેલીને એક પ્રશ્ન ઉદ્ભવે છે કે પહેલીને જાણવું છે કે જ્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય ત્યારે બગાસું કેમ આવે છે? તો મિત્રો જ્યારે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય છે। બગાસું આવે ત્યારે એક જ શ્વાસમાં વધારે માત્રામાં ઓક્સિજન શરીરમાં પહોંચે છે અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે। આથી જ્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય ત્યારે ઓક્સિજનની માત્રા સંતોષવા માટે આપણને બગાસું આવતું હોય છે। હવે અહીંયા કે 10.3ની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે, શું તમે કહી શકો છો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? તો તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓના ચિત્રોના વધતા જતા શ્વસન દર પ્રમાણે ક્રમ આપો। તો મિત્રો આ પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ કે સૌથી ઓછો શ્વસન દર કોનો હશે, તો આ જે સૂતેલી છોકરી છે એ છોકરીનો શ્વસન દર સૌથી ઓછો હશે અને દોડતી છોકરીનો શ્વસન દર સૌથી વધુ હશે। આપણે વારાફરતી દરેકને ક્રમમાં જોઈ લઈએ, દાખલા તરીકે શ્વસન દરના ચડતો ક્રમ કઈ પ્રમાણે હશે? તો સૌથી પહેલાં સૂઈ જવું એનો શ્વસન દર સૌથી ઓછો હશે, પછી વાંચવું, એના પછીનો શ્વસન દર આવશે ચાલવું, આ જે દાદા ચાલે છે એમનો શ્વસન દર ત્રીજા ક્રમનો હશે, પછી પગથિયા ચડવા, કપડાં ધોવા, અને સૌથી વધુ ઝડપથી દોડતી છોકરીનો શ્વસન દર સૌથી વધારે હશે। આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, તો ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ। સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરોમાં જાય છે। નાસિકા કોટરોમાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસા સુધી પહોંચે છે। ફેફસામાં ઉરસ ગૃહમાં આવેલા આ ગૃહ બંને બાજુથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે। ઉરસ ગૃહ એટલે કે ફેફસામાં ઉરસ ગૃહમાં આવેલા આ ગૃહ જે આકૃતિ 10.4માં પાછળ બતાવેલ છે એ બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે। એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે। મિત્રો આ એક વ્યાખ્યાના સ્વરૂપમાં ઘણીવાર પૂછાયેલી છે કે ઉરોદર પટલ કોને કહે છે, તો એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે તે ઉરસ ગૃહના તળિયે આવેલી હોય છે। શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે। શ્વાસોશ્વાસની અંદર શું થતું હોય છે, ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે, જે આપણે પાછળ આકૃતિ દ્વારા વધુ સમજીશું। શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે। આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલી પાંસળી ઉપર તરફ આવે છે અને આપણે જ્યારે શ્વાસ છોડીએ છીએ ત્યારે એ પાંસળી બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે। આ હલનચલન આપણી ઉરસ ગૃહના અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદર તરફ જાય છે। આ દરમિયાન જે ક્રિયા થાય છે, ક્રિયા દરમિયાન હવા એ ફેફસા સુધી અંદર જાય
છે શું થાય છે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાંખડી ઉપર તરફ અને બહાર નીકળે છે અને ઉરોદરપટલ નીચે જાય છે એ દરમિયાન આપણે જે હવા લઈએ છીએ એ ફેફસાની અંદર તરફ જાય છે ફેફસા હવાથી ભરાય છે ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે જ્યારે ઉરોદરપટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે એ દરમિયાન શું ક્રિયા થતી હોય છે કે ઉચ્છવાસ આપણે ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ હવે ઉલટી ક્રિયા થશે શ્વાસ કરતાં ઉલટી થશે ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે જ્યારે ઉરોદરપટલ એ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે જેથી ઉરસગૃહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહાર તરફ આવે છે આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે ઊંડો શ્વાસ લો તમારી હથેળીને પેટ પર રાખો આ પ્રવૃત્તિ કરી તમે અનુભવ કરી શકો છો અને પેટનું હલનચલન અનુભવો શું ક્રિયા થાય છે તમને શું જોવા મળ્યું તો શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસગૃહા છાતીના કદમાં ફેરફાર થાય છે તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલાવવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા આ જ્યારે શીખી ગયા બાળકો એ દરમિયાન બાળકો પછી છાતી ફૂલાવવાની કોની સૌથી વધારે ફૂલે છે એની સ્પર્ધા ઉપર ઉતરી આવે છે બધા ઉત્સાહિત થઈને કહેતા હતા કે તે કે તેણી છાતી મહત્તમ ફૂલાવી શકે છે મહત્તમ એટલે કે વધું તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો તો કેવું ધૂમ્રપાન તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે અને ધૂમ્રપાન ટાળવું જોઈએ મિત્રો આ દરેક વસ્તુ એટલે કે આ ધૂમ્રપાનથી જે કેન્સર થાય છે તમે બધા જ જાણો છો બરાબર તો ધૂમ્રપાન તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે અને ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે માટે જ તમે જુઓ કે આપણે કોઈ બી જગ્યાએ જઈએ તો ઘણી જગ્યાએ ધૂમ્રપાન ટાળવું કે ધૂમ્રપાન કરવું નહીં એવા બોર્ડ લગાવેલા પણ તમે જુઓ છો ધૂમ્રપાન કરવું એ સૌથી ખતરનાક વસ્તુ છે એ તમારા ફેફસાને અંદરથી ખતમ કરી નાખે છે અને છેવટે કેન્સર જેવા રોગો થતા હોય છે અહીંયા આપણને 10.4 મનુષ્યમાં શ્વસનતંત્રની આકૃતિ બતાવેલી છે મિત્રો અહીંયા તમે જે જુઓ છો આને નાસિકા કોટર કહેવાય આ છે મુખગૃહા જેના દ્વારા આપણે ખોરાક આરોગીએ છીએ આ તમારી કંઠનળી છે આ શ્વાસનળી છે આ ફેફસા છે બંને અહીંયા પાંસળીઓ આવેલી છે તમારી તમે જે આ સ્વરૂપમાં જુઓ છો એ પાંસળીઓ છે અને આ તમારું ઉરોદરપટલ છે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે તમે આપણે આગળના ધોરણમાં પણ શીખીને આવ્યા કે હવા કોઈ એક ઘટકની બનેલી નથી હવા એ મિશ્ર છે જેવા કે ધુમાડો કચરો પરાગરજ વગેરે આ બધું જ હવાની અંદર ફેલાયેલું હોય છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરમાં વાળમાં ભરાય છે તમે જુઓ છો બધા જ કે નાકની અંદર નાના નાના વાળ આવેલા હોય છે તો નાસિકા કોટરના વાળમાં ભરાય છે પરંતુ ક્યારેક કેટલોક કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે કેટલોક કચરો નાસિકા કોટર દ્વારા અંદર જતો રહેતો હોય છે પછી તે અંત્ય ગૃહામાં અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીંક આવે છે છીંક આ બધો બહારનો કચરો જે હવાની સાથે આવેલ છે તેને બહાર કાઢે છે અને આપણે જ્યારે છીંક ખાઈએ છીએ ત્યારે બહારથી આવેલો નકામા કચરાને બહાર કાઢે છે અને કચરાવિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે અને જે શુદ્ધ હવા હોય કચરાવિહીન એ ચોખ્ખી હવા શરીરની અંદર જાય છે સાવધાની કે જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તમારે નાક ઢાંકવું જોઈએ જેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય એ દરમિયાન મોઢા ઉપર રૂમાલ રાખવો જોઈએ જેથી આપણા નાકમાંથી નીકળેલો કચરો એ બીજાના શ્વાસમાં જાય નહીં 10.4 કે એક ઊંડો શ્વાસ લો માપન પટ્ટીથી તમારી છાતી માપો હવે શ્વાસ છોડીને ઉચ્છવાસ દરમિયાન છાતીનું માપ લો આકૃતિ 10.6 અને તમારા અવલોકનો કોષ્ટક 10.2માં નોંધો ફરીથી છાતી ફૂલાવીને તેની લંબાઈ માપો અને જુઓ કે તમારા કયા સહપાટીની છાતી સૌથી વધુ ફૂલેલી છે આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા અહીંયા સમજી શકીએ
તમે અહીંયા જુઓ છો કે શ્વાસ દરમિયાન શું ક્રિયા થાય છે એ આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાસળીઓ જે હોય છે, તમે જુઓ છો આ પાસળીઓ, એ પાસળીઓ બહાર આવે છે અને હવા અંદર જાય છે, એ દરમિયાન પાસળીઓ બહાર આવે છે અને ઉરોદર પટલ નીચે તરફ ખસે છે. આ જે ઉરોદર પટલ છે એ નીચે તરફ આમ ખસે છે. હવે ઉચ્છવાસ દરમિયાન કેવી પ્રવૃત્તિ હોય છે? તો જ્યારે હવા બહાર જાય છે, ઉચ્છવાસ એટલે કે આપણે શ્વાસોશ્વાસ દરમિયાન લીધેલી હવા એ બહાર કાઢીએ છીએ, એ દરમિયાન હવા બહાર જાય છે, એ દરમિયાન શું ક્રિયા થાય છે? પાસળીઓ પાછી જાય છે. એટલે તમે જુઓ કે અહીંયા ફૂલેલી દેખાય છે અને અહીંયા તમને સંકોચાયેલી દેખાશે. પાસળીઓ પાછી જાય એટલે સંકોચાઈ જશે, બહાર આવે છે ત્યારે પાસળીઓ ફૂલે છે. ઉરોદર પટલ તરફ પાછો ફરે છે, ઉરોદર પટલ જે જગ્યાએ હતો, જે એનું મૂળ સ્થાન હતું, એ જગ્યાએ પાછો ફરે છે. બરાબર. તો આ શ્વાસ લેતી વખતે અને આ શ્વાસ છોડતી વખતેની પાસળીઓની ક્રિયા કેવી હોય છે એ આકૃતિ દ્વારા આપણે જોયું. હવે 10.5 કે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો, તેનું તળિયું કાપી નાખો, વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લો, ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે, નળીના ખુલ્લા છેડા પર ફૂલેલો ફુગ્ગો રાખો. આકૃતિ 10.7માં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો. હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય. બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની સીટ એટલે કે રબર બેન્ડથી બાંધો. અહીંયા મિત્રો એ સમજીએ આપણે, એ પહેલાં એક કોષ્ટક આપેલું છે કે જે આપણે 10.4ની અંદર જોયું કે વારા પરથી તમારા સહપાઠીની એક એક વારા પરથી છાતી ફૂલાવશે, એનું માપન પટ્ટીથી માપ લઈ એ શ્વાસ દરમિયાન ઉચ્છવાસ દરમિયાન એના માપમાં બંને વચ્ચે કેટલો તફાવત છે એ કોષ્ટકની અંદર આપણે અહીંયા લખવાનું. તો આપણે ખાલી એક બે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. દાખલા તરીકે આપણે નામ લઈએ છીએ મહેશ. તો મહેશ શ્વાસ દરમિયાન એનું માપ હશે 50, ઉચ્છવાસ દરમિયાન, હવે તમે જુઓ કે શ્વાસ લઈએ છીએ ત્યારે ફૂલે છે એટલે દરમિયાન વધારે હશે, તો કેટલું થાય? 50. છોડીએ, શ્વાસ છોડીએ એટલે કે ઉચ્છવાસને બહાર કાઢીએ છીએ, એ દરમિયાન અહીંયા પાસળીઓ સંકોચાય છે તો એ દરમિયાન એના કરતાં ઓછું થશે, તો 48. હવે 50 અને 48 બંને વચ્ચે તફાવત કેટલો રહ્યો? 2. તો અહીંયા કેટલા લખવાના? 2. અહીંયા 50, અહીંયા 48. 50માંથી 48 જાય એટલે 2. એ દરમિયાન તમે કોઈ પણ બીજા સહપાઠીનું નામ લઈ શકો છો. દાખલા તરીકે આપણે લઈએ છીએ વ્યોમ. તો વ્યોમનું શ્વાસ દરમિયાન 53, શ્વાસ છોડે છે એ દરમિયાન 50, તો 50 અને 53 વચ્ચેનો ડિફરન્ટ કેટલો રહ્યો? 3. તો બંનેના માપમાં તફાવત કેટલો આવ્યો? 3. એ રીતે તમે બીજા સહપાઠીના નામ પણ અહીંયા લખી એનું માપન કરી શકો છો. હવે આપણે પ્રવૃત્તિ 10.5 વાળી આકૃતિ દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ. આપણે જે કોષ્ટકમાં નામ લખ્યું એ આ રીતે વારા પરથી એક એક સહપાઠી એકબીજાનું માપન કરી, છાતીનું શ્વાસ દરમિયાન ઉચ્છવાસ દરમિયાન માપન કરી, આ રીતે માપન કરવાનું છે માપપટ્ટીથી અને નોંધવાનું છે. હવે કે ફેફસાના કદમાં થતો વધારો સમજવા, રબર સીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ, પછી તે રબર એટલે કે પ્લાસ્ટિક સીટને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. શું તમે ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે? આ નમૂનામાં ફુગ્ગો શું દર્શાવે છે? રબર સીટ શું દર્શાવે છે? હવે તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજવા સક્ષમ હોવા જોઈએ. એ આપણે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે આકૃતિ દ્વારા જોઈએ કે તમે અહીંયા કાચની બોટલ જુઓ છો, એ કાચની અથવા તો પ્લાસ્ટિકની બોટલ છે, અહીંયા બંને ફુગ્ગા બાંધેલા છે બંને બાજુ, અહીંયા રબર સીટ છે, અહીંયા હવા બહાર ન જાય રીતે હવા ચુસ્ત રીતે બંધ કરી દીધેલું છે. બરાબર. હવે આપણે એને સમજીએ કે અહીંયા એક પોળી પ્લાસ્ટિકની બોટલ લીધેલું છે અને તળિયું કાપી નાખેલું છે નીચેથી, વાય આકારની પ્લાસ્ટિકની નળી દેખાય છે, બોટલના ઢાંકણા ઉપર કાણું પાડી જેથી નળી તેમાંથી પસાર થઈ શકે, એટલે કે આની ઉપર કાણું પાડી જેથી બોટલમાંથી નળી પસાર કરેલી છે, નળીના બંને ખુલ્લા છેડા પર ફૂલાવ્યા વગરના ફુગ્ગા બાંધો. આ જે નળી છે એ નળીના બંને છેડા પર અહીં બંને બાજુ ફુગ્ગા બાંધેલા છે ફૂલાવ્યા વગરના. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો, જે અહીંયાથી નળી પસાર કરેલી છે. હવે બોટલને ચુસ્ત બંધ કરો એટલે કે અહીંયા ઉપર બંધ કરી દેવાનું છે જેથી હવા અંદર
के बहार जाई शके नहीं। बोटलना नीचेना खुला तळिया पर पातरू रबर बेन्ड थी बांधी दो, अहीं रबर बेन्ड थी एने बांधी देवानुं छे नीचे तळिये। फेफसाना कदमां थतो वधारो समझवा, रबर सीटने तळिया तरफ नीचे खेंचो अने फुग्गाने जुओ। आ भाग आपणे आम नीचे खेंचीए छीए, आकृतिमां जुओ अने आ आकृतिमां तमे जुओ के एने हाथ वडे ज्यारे नीचे खेंचवामां आवे छे त्यारे शुं थाय छे। पछी रबर सीटने ऊपर धकेलो, એટલે હવે એને ઉપર રબર સીટને આમ ઉપર ધકેલી છે આ આકૃતિમાં, અને ફુગ્ગાનું અવલોકન કરો તો તમે જુઓ કે જ્યારે રબર સીટને નીચે ખેંચવામાં આવે ત્યારે ફુગ્ગો ફૂલે છે। તમે જુઓ આ રબર સીટને આપણે આમ નીચે ખેંચી ત્યારે આ બે ફુગ્ગાનું શું થયું, આ ફુગ્ગા એક ફેફસા તરીકે બતાવેલા છે, તો ફુગ્ગા એ ફૂલે છે, તો એ દરમિયાન આપણા ફેફસા પણ ફૂલે છે। કારણ કે તેમ કરવાથી પ્લાસ્ટિકનું બોટલનું કદ વધે છે, આ પ્લાસ્ટિકની બોટલનું જે કદ હોય શું થાય છે વધે છે, પરિણામે બહારથી હવા નળી દ્વારા ફુગ્ગામાં ભરાય છે અને આ બહારની જે હવા હોય એ ફુગ્ગામાં ભરાય છે। એટલે કે આપણે શ્વાસોશ્વાસની અંદર જે હવા શરીરની અંદર લઈશું ત્યારે આપણું શરીર ફૂલશે અને ફેફસા ફૂલશે, બરાબર। જ્યારે રબર સીટને ઉપર ધકેલવામાં આવે છે, હવે તમે જુઓ કે આ આકૃતિની અંદર રબર સીટને અંદર ધકેલીએ છીએ, તો જ્યારે આપણે રબર સીટને અંદર ધકેલીએ છીએ ત્યારે ફુગ્ગો સંકોચાઈ જાય છે, કારણ કે તેમ કરવાથી બોટલનું કદ ઘટે છે, પરિણામે ફુગ્ગામાંથી હવા બહાર નીકળી જાય છે। આ દરમિયાન બોટલનું કદ ઘટી જાય ત્યારે હવા બહાર નીકળી જાય છે અને ફુગ્ગા સંકોચાઈ જાય છે। તો આવી જ રીતે આપણા શરીરની અંદર પણ શ્વાસ દરમિયાન અને ઉચ્છવાસ દરમિયાન આવી જ પ્રવૃત્તિ થતી હોય છે, જે આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજ્યા। અહીંયા બુજોને એક પ્રશ્ન ઉદ્ભવે છે, બુજોને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે, એટલે કે કેટલી વાર, કેટલી એટલે એનું કોઈ માપ નથી હોતું, કેટલી વાર હવા રાખી શકે છે। તો 2-3 મિનિટ સુધી આપણે ફેફસાની અંદર હવા રાખી શકીએ છીએ। હવે આપણે જોઈએ 10.4 કે આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ। તો એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ લો, તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો। તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો, એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાં એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે। એક પ્લાસ્ટિકની નળી લેવાની છે જે ઢાંકણમાં છિદ્રમાંથી એનું જે કાણું છે એમાંથી એવી રીતે નાખો કે ચૂનાના પાણીમાં ડૂબી જાય। હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો। આકૃતિ 10.8 ચૂનાના પાણીના દેખાવમાં કઈ ફેરફાર લાગે છે, શું તમે પ્રકરણ 6માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો? આપણે આ વસ્તુ પાઠ ધોરણ 6ની અંદર શીખીને આવેલા છીએ। તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે। આપણે શું બહાર કાઢીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ। શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે? તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છવાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે। આપણે કાચ ઉપર ફૂંક મારીએ તો તમે જુઓ કાચ ઝાંખો થઈ જાય છે, આપણને કાચની અંદર ક્લિયર દેખાતું નથી। આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? જે આપણે શ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ છોડ્યો એની સાથે રહેલા બીજા વાયુઓ છે, જેના કારણે બાષ્પ આપણને કાચ ઉપર જોવા મળે છે। તો એ પ્રવૃત્તિ દ્વારા, આકૃતિ દ્વારા આપણે જોઈએ। અહીંયા એક વિદ્યાર્થી, એક બાળક તમારી જેમ જુઓ કસનળીની અંદર ચૂનાનું નિત્રિયું પાણી ભરેલું છે, હવે નળી લીધેલી છે જે એના છિદ્રમાંથી પસાર કરેલી છે, હવે એ થોડીક વારા પરથી અંદર ફૂંક મારે છે। ફૂંક મારે છે ત્યારે ચૂનાનું પાણીનો રંગ બદલાઈ જાય છે, કેમ? એ પાણી કેવા રંગનું બની જાય છે? દૂધિયા રંગનું બની જાય છે, કેમ કે આપણે જ્યારે ફૂંક મારીએ છીએ એની સાથે, ફૂંકની સાથે આપણો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે એ પાણી સાથે ભળી જાય છે અને ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, જેથી ચૂનાનું પાણી એ દૂધિયા રંગનું જોવા મળે છે, કેમ? તો એની સાથે કાર્બન ડાયોક્સાઇડ રાસાયણિક પ્રક્રિયા કરે છે જેના કારણે આપણને દૂધિયા રંગનું જોવા મળે છે। હવે પ્રવૃત્તિ 10.5 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। બધાને જય સ્વામિનારાયણ।